नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन वीडियो लेक्चर में आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 6 गणित में पूर्ण संख्या विषय अभ्यास मेळवीशुं, जेमां छे स्वाध्याय 2.2 दाखला नंबर 2। आपणे आगळना वीडियो में दाखला नंबर 1 जोई गया था, हवे आजे बीजा दाखलानो अभ्यास करशुं। तो एनी रकम जो पाठ्यपुस्तक में के संख्याने योग्य रीते गोठवी सरवाळो करो, એટલે તમને નીચે સોરી સંખ્યાને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો। સરવાળો તો આપણે પહેલો દાખલો હતો, બીજો દાખલો શું છે? સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર શોધો। તો આ સંખ્યાને આપણે યોગ્ય રીતે ગોઠવવાના છે। કઈ રીતે? તો કે આપણે જે ઓલા ગુણધર્મ જોઈ ગયા હતા એના આધારે, તો અહીંયા આપણને ગુણાકાર કરવાનો છે ગોઠવીને। બાકી તો તમને આવડે છે કે 2 × 1768 કરો અને એને × 50 કરો તો મળી જાય, પણ આપણે ગુણાકાર સહેલો બનાવવાનો છે। તો શું કરો? તો કે 50 × 2 કરો, 100 થઈ જાય। તો આપણે શું કરી? 2 × 50, જો બે ગુણધર્મ લાગ્યા, જૂથ બનાવ્યું, ક્રમ ફેરવો, 1768 65 50 આગળ। ચાલો 2 × 50 એટલે કે 100 × 1700। હવે આનો ગુણાકાર તમને ડાયરેક્ટ આવડવો જોઈએ, કેમ? તો કે આ જે 2 જીરા છે એને આની પાછળ મૂકી દો। આવી રીતે તમે ડાયરેક્ટ કરી શકો કે 100 જેટલા શૂન્ય હોય એટલા શૂન્ય પાછળ મૂકી દેવાના। તો ચાલો આ થઈ ગયું, તો જવાબ શું આવ્યો? 1,76,800। ટૂંકમાં ગોઠવી ગુણાકાર કેવો કરવાનો છે? સહેલો। હવે તમને ખબર છે કે 25 ચોકા કેટલા થાય? 100, તો કરો 4 × 25, ક્રમ ફેરવો, જૂથ બનાવો, 166 પાછળ જવા દો, 25 ચોકા 100 થાય 166। ચાલો આનો પણ ડાયરેક્ટ ગુણાકાર તમને આવડે છે, 2 શૂન્ય પાછળ ટકાવી દે, તો કેટલો આવ્યો? 16,600 છે ને સહેલો। આમાં પણ એવી જ રીતે, પણ હવે જો હવે તમને વિચારશો તો કે આમાં 100 થયા હતા ડાયરેક્ટ, આમાં 100 થયા હતા, એવી રીતે આમાં પણ થશે। 8 નો 291 આવી રહ્યો ન થાય, 125 નું 291 સાથે નહીં થાય, તો 125 નું કેની આવ્યો થશે? તો કે 8 સાથે। 125 × 8 કરશો એટલે 1000 આવશે, કેટલા? આ યાદ રાખજો, 125 × 1000 થાય, કામ આવશે। 125 × 8 કરશો એટલે કેટલા આવશે? 1000। ચાલો હવે આનો ગુણાકાર તો તમને આવડે જ કે 291 લખી નાખો, 1000 ના 3 શૂન્ય લગાવી દો, તો કેટલો આવ્યો? 2,91,000। સમજાયું? આવડે ને? આપણે શું કરવાનું છે? ક્રમ જ ગોઠવવાના છે આમાં પણ એવી રીતે। તો હવે આમાં જો 625 નો 219 એરે નો થાય, 16 એરે નો થાય, 16 નો 219 એરે નો થાય, તો કેનો કરશે? 625 × 16, આનો તો ડાયરેક્ટ આપણને પણ ન આવડે, તો એનો તમારે શું કરાય? ગુણાકાર રફ પેજમાં કરી આવે, રફ પેજમાં ગુણાકાર તમે કરશો 625 × 16। તો પહેલા આપણે એનું જૂથ બનાવી દઈએ, × 279, તો 625 × 16 કરશો એટલે 10,000 આવશે, કેટલા આવશે? 10,000 આવશે। આનો ગુણાકાર તમે પાછળ રફ પેજમાં કરો તો જવાબ કેટલો આવશે? 10,000। હવે 10,000 × 279, તો 279 લખી નાખો અને 10,000 ના 4 શૂન્ય પાછળ લગાવી દો, તો કેટલા થાય? 27,90,000 આ આપણો જવાબ છે। સરખા જ બધાય, પણ કયો ગુણાકાર કરી તો ડાયરેક્ટ જવાબ આપણને મળી શકે વગર ગુણાકાર કરીએ। ચાલો આમાં પણ એવી, એટલે આમાં તો આનો આની સાથે કરશો તો નહીં મેળ પડે, તો આ 6 × 35, તો 285, આમાં ખાલી જૂથ જ બનાવો, 285 × 300, આમાં ડાયરેક્ટ ગુણાકાર હવે ન થાય। જો અત્યાર સુધી ડાયરેક્ટ કરતા હતા, આગળ એકડો હતો એટલે 100, 1000, 10,000, 1,00,000 હોય તો તમે ડાયરેક્ટ ગુણાકાર કરી શકો। હવે અહીંયા 300 છે, એટલે કે જો અહીંયા ખાલી 100 હોત તો કરી શકે, પણ અહીંયા 3 છે, તો પેલા આને શું કરવું પડે? ગુણાકાર કરવો પડે, તો કાટ તમે ડાયરેક્ટ 3 વડે ગુણાકાર કરના, 3 × 5 = 15 + 1 3 × 8 = 24 24 × 1 = 25 + 2 + 6 = 8 થઈ ગયો ડાયરેક્ટ ગુણાકાર। હવે પાછળના 2 શૂન્ય લગાવી દો, તો જવાબ આવી ગયો કેટલો આવ્યો? 85,500। ત્યાર પછી છેલ્લો, આમાં 4 સંખ્યા છે જો, છે ને? તો આપણને ખબર છે 125 × 1000 થાય, તો આપણે અહીંયા તમે 100 જો આમાં તો ગમે તેનું કરશો ને તોય થશે, 125 × 40 કરશો તોય થશે, 25 × 8 કરો તોય થશે, 40 × 25 કરો, પણ આપણે કયું કરી? તો કે 125 × 8 ×
40 ગુણ્યા 25 125 અને 8 નું જૂથ બનાવ્યું 40 અને 25 નું બનાવ્યું મેં કીધું તો ને 125 થાય યાદ રાખજો કેટલા થાય 1000 ગુણ્યા તમને ખબર છે 25 ચોકા 100 થાય પણ 40 નો શૂન્ય એટલે કે 1000 હવે આ બે નો ગુણાકાર કરવો હોય ને તો આગળ એકડો મૂકી દો કેટલા શૂન્ય છે 1 2 3 4 5 6 6 શૂન્ય લગાવી દો આ આપણો જવાબ સમજાઈ ગયા દાખલા શું કર્યું આપણે ખાલી ગોઠવી અને ગુણાકાર સહેલા કર્યા છે તમારે ગુણાકાર કરવો ન પડે એટલે કે આમાંથી તમારે એક જ દાખલામાં ગુણાકાર કરવા જવો પડે નહીં આમાં તમારે એક કરવો પડે કે 625 ગુણ્યા 16 કરો તો આ આવે એનો પછી તો ડાયરેક્ટ ગુણાકાર થઈ જ જાય નકર કેવડા ગુણાકાર થાય આ બધા કરો તો થઈ જાય ને સહેલા ચાલો ત્યાર પછી દાખલા નંબર 3 જુઓ એમાં પણ આવું જ કરવાનું છે શું છે તો કે કિંમત શોધો तो दाखला नंबर 3 कीमत शोधो એનો કયો છે પેલો 297 ગુણ્યા 17 પ્લસ 297 ગુણ્યા 3 ચાલો શું કરવાનું તો કે હવે આમાં તમારે ગુણાકાર કરવાનો છે અને સરવાળો કરવાનો ભાઈ ભેગો છે તો એક નિયમ આવ્યો તો તમને ખબર હોય તો ગુણાકારનો સરવાળા પર વિભાજન તો એ નિયમનો આ જવાબ છે આપણે નિયમ બનાવી તો જો હવે તમને આ બે સંખ્યામાં કઈ સરખું દેખાય છે તો કે હા આમાં 297 છે આમાં 297 છે તો જે સરખું દેખાય છે એને બારે કાઢી દીધું અને બીજું વધે ને એને કૌંસમાં પૂરી દીધું અહીંયા શું વધ્યું 17 અહીંયા શું વધ્યું પ્લસ અને 3 તો તમે કારણ લખી શકો કારણ કે 297 સામાન્ય લેતા સામાન્ય એટલે બાયને બંનેને એક જ આપી દીધા તો હવે તમે જોશો તો 297 ગુણ્યા 17 ને 3 કેટલા થાય 20 કેમ ગુણ્યા તો કે કોઈ પણ સંખ્યા કૌંસ આવીને હોય ને તો અહીંયા આપણે ગુણાકાર મૂકી શકીએ કે ગુણાકાર જો 17 ને 3 કેટલા થઈ ગયા 20 હવે આનો ગુણાકાર તો તમને ડાયરેક્ટ આવડી જાય કેવી રીતે તો કે આ 0 પહેલા એમ ન મૂકી દો 2 નો ગુણાકાર કરો 2 7 14 9 વધી 1 2 9 18 નો 9 18 વધી 1 18 ને 19 19 ના 9 વધી 1 2 2 4 ને 1 5 આવી ગયો જવાબ 59 40 સમજાણું શું કર્યું બીજા બધા દાખલામાં આવું જ કરવાનું છે જે સરખું દેખાય એને બારે કાઢી લેવું બીજા 3 ને 3 દાખલામાં એ જ કરવાનું છે ચાલો હવે બી શું છે 54279 ગુણ્યા 92 પ્લસ 8 ગુણ્યા 54279 તો ચાલો આમાં તમને સરખું શું દેખાય છે તો કે 54279 સરખા દેખાય છે ભાઈમાં અને વધે છે શું તો કે 98 92 છે સોરી 92 પ્લસ 8 છે ને તો હવે શું કરો 54279 એમ ન 92 ને 8 કેટલા થાય તો કે 100 તો ગુણાકાર કરી અને 100 કરી નાખો હવે આ ગુણાકાર તો તમને આવડે છે કે પાછળ શું કરશો 2 શૂન્ય લગાવી દેશો અહીંયા તમે લખી શકો અહીંયા લખી કેવી રીતે અહીંયા શું લખાય 54279 સામાન્ય લેતા ચલો થઈ ગયો દાખલો 54 27 900 ઓડિયા બે દાખલા લખી લ્યો ત્યાર પછી ત્રીજો હવે એ બી જોયા હવે ત્યાર પછી સી અને ડી ત્રીજાનો સી શું છે 81265 ગુણ્યા 169 માઇનસ 81265 ગુણ્યા 169 છે તો આમાં હવે સરખું શું છે ઓના જેમ જ ઓલા કર્યા એવી જ રીતે શું કરવાનું 81265 બાયને કાઢો કોમન લ્યો સામાન્ય લ્યો એને ગુણ્યા કૌંસમાં 169 માઇનસ 169 જો ઓલા અત્યાર સુધી પ્લસ આવતા હતા હવે માઇનસ છે તો માઇનસ 169
ચાલો હવે તમને બાદબાકી કરવાની છે તો બાદબાકી 169 માંથી 69 બાદ કરો કેટલા વધશે 100 તો હવે એનો તમે ડાયરેક્ટ ગુણાકાર કરી શકો 81,06,500 થઈ ગયું ત્યાર પછી હવે ડી ડી જોવો શું છે ચાલો આ ડી છે તો એમાં તમે જોશો તો સામાન્ય નીકળે એવું કઈ છે જ નહીં છે નથી તો આપણે એને હવે બનાવવું પડે આ દાખલામાં આપણે સામાન્ય નીકળે એવું કઈ છે નહીં તો એને બનાવવું પડશે તો બનાવવામાં આમાં કઈ જરૂર નથી પ્લસ 769 એમનો રાખો 25 ના ભાગ પાડો 5 × 5 × 250 25 ના ભાગ પાડો 5 × 5 × 218 હવે જો આના જેવું બનાવજો 3845 આ 5 તો બારે નીકળી જશે તો આ 5 હવે 3845 જેવો અહીંયા કઈક બનાવ છે તો અહીં છેલ્લો આંકડો કયો છે 5 તો અહીંયા 5 × 9 = 45 થાય તો આ બે નો ગુણાકાર કરશો ને એટલે આટલો થઈ જશે જોવો જો આ એમ ન આમાં આપણે કાઈ ફેરફાર કર્યો નથી આ બે નું આપણે જૂથ બનાવી દે પહેલા 25 ના ભાગ પાડ્યા પછી આનું જૂથ બનાવ્યું આનો ગુણાકાર કરશો ને એટલે કેટલો આવશે 3845 જ આવશે જો 5 × 9 = 45 નો 5 વધી 4 5 × 36 ને 4 × 34 નો ચોગડો વધી 3 5 × 7 = 35 ને 3 × 38 આવ્યા 5 × 5 = 218 હવે ગુણ કામ સામાન્ય નીકળે છે કા તો કે હા શું નીકળે છે 3845 × 5 × 782 વધે છે અને 218 વધે છે ચાલો હવે જો આ બે નો ગુણાકાર કરી નાખો સાથે આ બે નો ગુણાકાર કરો તો કેટલો આવશે 25 × 25 = 25 વધી 2 5 × 20 ને 2 22 નો બગડો વધી 2 5 × 8 = 40 ને 42 નો બગડો વધી 4 5 × 3 = 65 ને 4 = 19 આ બે નો ગુણાકાર કર નાખો આમાં આ બે નો શું કરો સરવાળો 8 × 2 = 10 વધી 1 5 × 1 = 9 10 = 0 વધી 1 7 × 2 = 9 10 તો હવે જો આનો ગુણાકાર આવડી જાય ડાયરેક્ટ થઈ જાય ને શું થાય તો કે 19225 લખી નાખો અને પાછળ 1 2 અને 3 0 લખાવી દો ચલો આ આપણો જવાબ સમજાઈ ગયું ફરીથી આ દાખલો જોઈ લ્યો આમાં સામાન્ય કઈ નીકળતું હતું નહીં તો આને આપણે એમ નમ લઈ આમાં સામાન્ય કાઢવા 25 ના બે ભાગ પાડ્યા ભાગ પાડી અને આ બે નું જૂથ બનાવી નાખ્યું કેમ તો કે આના જેવું બનાવવા જૂથ બનાવ્યું એનો ગુણાકાર કર્યો તો એ એના જેવું બની ગયું પછી તો આપણે આગળના દાખલા કઈ રહે એવી રીતે કે આમાંથી આ બે સામાન્ય નીકળે આમાંથી આ બે સામાન્ય નીકળે વધ્યું શું 782 અને 218 એનો સરવાળો કર્યો અહીં ગુણાકાર કર્યો પછી વળી આ બેનો ગુણાકાર કર્યો તો આપણને જવાબ મળી ગયો ચલો સમજાઈ ગયા દાખલા તો હવે પછીના વિડિયોમાં આપણે આગળના બીજા દાખલાનો અભ્યાસ કરીશું